હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આપણે ફરી પાછા ભેગા થયા. આપણે અત્યાર સુધી ઘણી બધી વાર્તાઓ સાંભળી. તમને ખબર છે મારી પાસે વાર્તાઓનો ઘણો બધો ખજાનો છે. એ તમારે સાંભળવી છે બધી વાર્તાઓ? ઓકે, તો હું તમને વાર્તા સંભળાવવા માટે જ અહીં આવી છું, બરાબર? પણ હવે મને કહો કે અત્યાર સુધી મેં જે વાર્તા કહી તે તમને બધાને યાદ છે? ચલો મને યાદ કરાવો જોઈએ. પહેલી વાર્તા આપણે કઈ કરી હતી? હા હા બોલો, વેરી ગુડ, ભણેલી દીકરી. ત્યારબાદ આપણે કઈ વાર્તા કરી હતી? હા, સસલું અને શિયાળ. અને એના પછી આપણે કઈ વાર્તા કરી હતી? કહો, યાદ કરો. વેરી ગુડ, ઘોડો અને ગધેડો. તો હવે આજની આપણી આ નવી વાર્તા તમે ધ્યાનથી જોજો અને સાંભળજો. વાર્તાની શરૂઆતમાં તો તમને એવું લાગશે કે આ વાર્તા તમે સાંભળી છે, પણ તમારે આ ધ્યાનથી જોવાની છે અને સાંભળવાની છે. વાર્તા સાંભળવાની મજા આવશે. તો ચલો આપણે શરૂ કરીએ. બાળ મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લાકડાની ઢીંગલીની વાત કરીશ. તમે ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે, એક નાના ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક દરજી, એક સોની, એક સુથાર અને એક બ્રાહ્મણ હતો. એક દિવસ ચારેય મિત્રોએ કામની શોધમાં બહાર જવાનો નિર્ણય કર્યો. તેથી તેમણે પોતપોતાના સાધનો સાથે લીધા અને નીકળી પડ્યા. તેઓ આખો દિવસ ચાલતા રહ્યા અને જંગલમાં પહોંચી ગયા. ચાલતા ચાલતા થાક્યા હોવાને લીધે ચારેય મિત્રોએ નિર્ણય લીધો કે આજની રાત આપણે આ જંગલમાં આ ઝાડ નીચે જ વિતાવશું. થોડી વાર થતાં સોનીને વિચાર આવ્યો અને તેણે બધા મિત્રોને કહ્યું, અહીં જંગલી જાનવરો અને ચોર લૂંટારાઓનો ભય છે, તેથી આપણે વારાફરતી જાગીશું અને ધ્યાન રાખીશું. સોનીની આ વાત સાથે બધા મિત્રો સહમત થયા. પહેલો પહેરો ભરવાનો વારો સુથારનો હતો, એટલે સુથાર જાગતો હતો અને બાકીના ત્રણ મિત્રો સૂઈ ગયા. સુથારે ઊંઘથી બચવા અને સમય પસાર કરવા માટે વ્યસ્ત રહેવાનો નિર્ણય કર્યો. સુથારે વ્યસ્ત રહેવા માટે આમ તેમ લાકડું શોધવા લાગ્યો. ત્યાં તેની નજર એ ઝાડના થડ પર પડી. પછી સુથારે તેના ઓજાર કાઢ્યા અને ઢીંગલી બનાવવાની શરૂઆત કરી. બે કલાક પૂરા થવા આવ્યા અને સુથારની ઢીંગલી તૈયાર થઈ ગઈ. પછી જ્યારે તેનો સમય પૂરો થયો એટલે તેણે દરજીને ઉઠાડ્યો અને લાકડાની ઢીંગલી તેને સોંપી દઈ પોતે સૂઈ ગયો. સુંદર લાકડાની ઢીંગલી જોઈને દરજીને થયું, લાવને હું પણ આને સુંદર વસ્ત્રો પહેરાવું. એટલે દરજીએ ઢીંગલી માટે સુંદર પોશાક બનાવ્યા અને તેને પહેરાવ્યા. એ પોશાકમાં ઢીંગલી ખૂબ જ સુંદર દેખાતી હતી. બે કલાક પછી દરજીના પહેરાનો સમય પૂરો થઈ ગયો એટલે તેણે સોનીને જગાડ્યો અને ઢીંગલી સોનીને આપી દીધી અને પોતે સૂઈ ગયો. સોનીએ પણ આભૂષણમાં પોતાની કામગીરી દેખાડી અને ઢીંગલીને સુંદર આભૂષણોથી શણગારી દીધી. પછી સમય જતાં સોનીનો પહેરો ભરવાનો વારો પૂરો થયો અને બ્રાહ્મણનો વારો આવ્યો. એટલે સોનીએ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ ઢીંગલી બ્રાહ્મણને સોંપી દઈ પોતે સૂઈ ગયો. ઢીંગલીની સુંદરતા જોઈ બ્રાહ્મણે પોતાની મંત્ર શક્તિથી તેને જીવતી કરવાનો નિર્ણય કર્યો અને થોડીક જ વારમાં બ્રાહ્મણે લાકડાની ઢીંગલીને સજીવન કરી. થોડી વારમાં સવાર થતાં બાકીના ચારેય મિત્રો જાગ્યા. તો તેમણે સુંદર સ્ત્રીને જોઈ બધા મોહિત થઈ ગયા અને લગ્ન કરવા માટે આતુર થઈ ગયા. ચારેય મિત્રો પરસ્પર લડવા લાગ્યા. સુથારે કહ્યું, ઢીંગલી મેં બનાવી હતી તેથી તેની સાથે લગ્ન કરવાનો અધિકાર મારો છે. દરજી બોલ્યો, મેં જ આને સુંદર વસ્ત્રોથી સજાવી છે
તેથી તેની સાથે લગ્ન કરવાનો અધિકાર મારો છે. ત્યાં તો સોની બોલ્યો કે આની સાથે લગ્ન કરવાનો અધિકાર કેવળ મારો જ છે, કેમ કે મેં જ તેને સુંદર ઘરેણાથી સજાવી છે. ત્યાં જ બ્રાહ્મણ બોલ્યો, મેં આનામાં પ્રાણ ન પૂર્યા હોત તો તમે શું કરત? મેં તો આને જીવન આપ્યું છે, તેથી આની સાથે લગ્ન કરવાનો અધિકાર ફક્ત મારો જ છે. ચારેય જણા પોતપોતાની વાત પર અડગ હતા. આખરે તેઓએ નિર્ણય કર્યો કે જો ગામના કોઈ વડીલની સલાહ લેવામાં આવે તો આ વાતનું નિરાકરણ આવે. ચારેય મિત્રો સુંદર સ્ત્રીને લઈ એક ગામમાં આવ્યા. ચારેય મિત્રોની વાત સાંભળ્યા પછી એક વડીલે કહ્યું, સુથારે ઢીંગલી બનાવી અને બ્રાહ્મણે તેનામાં પ્રાણ પૂર્યા, તેથી આ બંને તેના પિતા સમાન છે. એ બંનેમાંથી કોઈ તેની સાથે લગ્ન ન કરી શકે. દરજીએ ઢીંગલીને વસ્ત્ર પહેરાવ્યા, એટલે તેણે મામાની ફરજ નિભાવી છે, એટલે મામા દીકરીને વસ્ત્ર આપે છે, તેથી તે પણ તેની સાથે લગ્ન ન કરી શકે. અને વડીલે આગળ કહ્યું, સોનીએ તેને ઘરેણાથી સજાવી છે, એટલે તેણે પતિની ફરજ નિભાવી છે, તેથી તેની સાથે સોની જ લગ્ન કરી શકશે. આમ કહી વડીલની સલાહ દરેક મિત્રોએ માની અને પછી સોનીએ ઢીંગલી સાથે લગ્ન કર્યા. તો ફ્રેન્ડ્સ, વાર્તા સાંભળવાની મજા આવી ને? વાર્તામાં ચાર મિત્રો હતા, તે કોણ કોણ હતા? હા, તમને ખબર છે બરાબર. અને એ લોકો વચ્ચે જ્યારે ઝઘડો થાય છે તો તે કોની પાસે જાય છે? વડીલ પાસે જાય છે. હવે વડીલ પાસે શા માટે જાય છે તે તમારે વિચારવાનું છે બરાબર. અને એનો શું ઉકેલ આવે છે તે પણ તમારે વિચારવાનું છે બરાબર. તો હવે હું રજા લઉં છું, ત્યાં સુધી મજામાં રહેજો. ફરી મળીશું. બાય.